जय श्री राम मित्रों, श्रेणी चैप्टर आगर वधीशु आजे। चलो हवे आ बे दाखला के तमारा जे श्रेणी ना गुणधर्मो छे एना परना छे। એટલે તમે કોઈ શ્રેણીક લો અને એના માટે આ બધી વસ્તુ ચેક કરો તો એ સાચી પડે, એટલે આ ગુણધર્મ તમારે યાદ રાખવા પડશે, બરાબર? તો અહીંયા શું કહેતા જુઓ, 128 મો દાખલો, 4.5 નો 17 મો એક્ઝામ્પલ તમને એવું કહે છે, જો શ્રેણીક એ એ 3/3 કક્ષા વાળો સામાન્ય ચોરસ શ્રેણીક હોય તો એડજોઇન્ટ એ નો નિસાયક બરાબર ખાલી જગ્યા, તો આ તમારો ગુણધર્મ છે કે એડજોઇન્ટ એ, એડજોઇન્ટ એટલે સહ અવયવજ શ્રેણીક નો નિસાયક, તો એ કોના જેટલો થાય? તો જે શ્રેણીક છે એ શ્રેણીકના નિસાયકની n-1 ઘાત થાય। હવે આ જો શ્રેણીક 3/3 હોય તો તમારે એન અહીં 3 લેવાના, આ શ્રેણીક 4/4 હોય તો અહીંયા ઘાત શું લેવાની? 4। તો આ શ્રેણીક 3/3 છે એટલે અહીંયા એન ની જગ્યાએ 3 મૂકો, તો આ ગુણધર્મ પ્રમાણે આનો જવાબ શું આવશે? તો એડજોઇન્ટ એ નો નિસાયક બરાબર શ્રેણીક એ ની 3-1 ઘાત, એટલે 3-1 શું આવશે? 2, એટલે જવાબ આવશે 2। ચલો પછી હવે અહીંયા ધારો કે 4/4 શ્રેણીક હોત તો અહીંયા શું આવત? 3 આવત। અહીંયા 10/10 હોત તો અહીંયા ઘાત કેટલી આવત? 9 આવત। અહીં n/n હોય તો શું આવે? n-1। ચલો પછી 129 મો દાખલો, 129 મો દાખલો એમાં શું આપેલું છે જુઓ, 4.5 નો 18 મો દાખલો, જો કેપિટલ એ એ 2 કક્ષા વાળો સામાન્ય શ્રેણીક હોય તો એ ઇન્વર્સ નો નિસાયક ખાલી જગ્યા છે। મારે એ ઇન્વર્સ, આ એ ઇન્વર્સ છે અને એ આ એનો શું થાય? નિસાયક। તો એ ઇન્વર્સ નો નિસાયક બરાબર આવું લખાય, શ્રેણીક એ નો નિસાયક ઇન્વર્સ, આ ઇન્વર્સ ના છેદમાં લઈ જવાય એટલે 1/ એ નો નિસાયક બરાબર ડિટર્મિનન્ટ ઓફ એ, એટલે ચાર્યો જવાબ થશે 1, 2 અને 3। તમે કોઈ પણ શ્રેણીક લો 2 કક્ષા વાળો અને આ ગુણધર્મ ચેક કરો તો એ કેવો પડશે? સાચો પડશે। તો જવાબ આવશે 1/ ડિટર્મિનન્ટ ઓફ એ। ચલો હવે આજે નવો ટોપિક શીખીશું, હવે આજનો જે ટોપિક છે એમાંથી એક દાખલો પરીક્ષામાં પૂછાતો હોય છે, તો એની પહેલા આપણે થિયરી લખીએ, થિયરી લખ્યા બાદ આપણે એના દાખલા ગણીશું। ચલો શ્રેણીકના વ્યસ્ત શ્રેણીકના ઉપયોગથી સુરેખ સમીકરણોની સહંતીનો ઉકેલ, હું પહેલા નોંધ આખી લખી દઉં પછી તમને સમજાવું, હું પહેલા લખી દઉં પછી સમજાવું તમને। ધારો કે a11x + a12y + a13z બરાબર b1, પછી આવશે a21x + a22y + a23z બરાબર b2, કોમા a31x + a32y + a33z બરાબર b3। એ xyz ની 3 સુરેખ સમીકરણ સહંતી છે, એ xyz ની 3 સુરેખ સમીકરણ સહંતી છે। સહંતી એટલે એક કરતા વધારે ઇક્વેશન, એક કરતા વધારે વસ્તુ માટે કયો શબ્દ વાપરીશું? સહંતી। હવે એ શું છે? તો તમારો એ આવો છે, એ એટલે એક્સ વાય અને ઝેડ ના સહગુણકો અહીં લખવાના, a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33, પછી આવશે કેપિટલ એક્સ બરાબર એક્સ વાય ઝેડ
અહીં આપણે સ્મોલ કરી દઈશું એક્સ વાય ઝેડ અહીંયા સ્મોલ આવશે એક્સ અને બી બરાબર અને કેપિટલ બી બરાબર બી વન બી ટુ બી થ્રી લેતા લેતા સમીકરણ સહંતી સમીકરણ સહંતી એ એક્સ બરાબર બી મળે માટે એક્સ બરાબર એ ઇન્વર્સ બી એક્સ બરાબર એ ઇન્વર્સ બી હવે શું કહે છે ધ્યાન રાખજો અહીંયા કેટલા ચલ છે ત્રણ ચલ છે જો એક બે અને ત્રણ ત્રણ ચલ છે ને ત્રણ ઇક્વેશન છે તો ત્રણ ચલ ત્રણ ઇક્વેશન ને સોલ્વ કેવી રીતે કરીશું તો પહેલા પહેલા જે ત્રણ સમીકરણો હોય અથવા બે સમીકરણો હશે દાખલામાં બધા દાખલામાં શું હશે કાં તો ત્રણ સમીકરણ હશે કાં તો બે સમીકરણ હશે હવે આ જે ત્રણ સમીકરણ છે એને આપણે શું કરીશું સુરેખ સમીકરણ સહંતી સ્વરૂપે લખીશું એટલે આને આપણે એ કહીશું જે ઘટકો છે ચલના ઘટકો છે એને શ્રેણીક એ સ્વરૂપે લખીશું જે ચલ છે એને એક્સ સ્વરૂપે લખીશું અને બી શું છે તમારા અચળ પદો તો એ એક્સ બરાબર બી હવે જો તમે એ અને એક્સ નો ગુણાકાર કરો આ એ અને એક્સ નો ગુણાકાર કરો અને સામે બી લખો અને સરખાવો તો આ ત્રણ સમીકરણ મળે ટૂંકમાં જે ત્રણ સમીકરણ છે એને મેં શું કરી સુરેખ સમીકરણ સહંતી સ્વરૂપે લખી ત્યારબાદ તમારે શું કરવાનું બંને બાજુ એ ઇન્વર્સ લો તો બંને બાજુ એ ઇન્વર્સ લો આવું છે જો એ એક્સ બરાબર બી હું બંને બાજુ એ ઇન્વર્સ લઉં તો અહીંયા આગળ આવશે આ આઈ થઈ જશે એટલે આઈ એક્સ બરાબર એ ઇન્વર્સ બી માટે એક્સ બરાબર એ ઇન્વર્સ બી તો એક્સ બરાબર શું આવ્યો એ ઇન્વર્સ બી તો તમારે જયારે જયારે ત્રણ સમીકરણ આપ્યા હોય અને વ્યસ્ત શ્રેણીક ના ઉપયોગ આ વ્યસ્ત શ્રેણીક છે એટલે ઇન્વર્સ છે તો આ ઇન્વર્સ નો ઉપયોગ કરીને તમારે શું કરવાનું ત્રણ ચલ શોધવાના એક્સ વાય અને ઝેડ એટલે તમારે શું કરવું પડે તો જે ત્રણ સમીકરણ આપ્યા હોય ને સુરેખ સમીકરણ સહંતી સ્વરૂપે લખવાના અને એ એક્સ બરાબર બી નો ઉપયોગ કરીને એક્સ ને સૂત્ર કરતા બનાવો એટલે એક્સ બરાબર એ ઇન્વર્સ બી આનો ઉપયોગ કરશો એટલે તમને અચળ એક્સ વાય અને ઝેડ મળશે ચલો એક દાખલો એટલે ખબર પડશે તમને ચલો આમાં આવશે ઉદાહરણ 27 ઉદાહરણ 27 સુરેખ સમીકરણોની સહંતી 2x + y 2x + 5y બરાબર 1 3x + 2y બરાબર 7 નો ઉકેલ મેળવો કૌંસમાં લખેલું છે શ્રેણીક પદ્ધતિથી હવે જો તમે 8મા 9મા ધોરણમાં આનો ઉકેલ આપણે લોપની રીતે શીખેલા બરાબર એમાં શું હતું લોપની રીત કરેલી અને બે ચલ એક્સ અને વાય શોધેલા તો પહેલા પહેલું દાખલો આખો કેવી રીતે સમજીશું જો તો સુરેખ સમીકરણ સહંતીને આ જે સુરેખ સમીકરણ સહંતી છે એને આપણે શ્રેણીક સ્વરૂપે લખીશું તો અહીંયા આપણે એવું કહીશું એ બરાબર શું આવશે ઘટકો જો હંમેશા આ બાજુ અચળ પદ રાખવાના બરાબર તો એ શું આવશે 2 5 3 2 પછી કેપિટલ એક્સ શું આવશે એક્સ વાય અને બી શું આવશે અચળ પદ 1 અને 7 તો આપેલ સુરેખ સમીકરણ સહંતીને શ્રેણીક સ્વરૂપે લખતા એ એક્સ અને બી આ રીતે લખાશે હવે તમારે શું કરવાનું જો એ એક્સ બરાબર બી નો ઉપયોગ કરવાનો તો આપણી જોડે આવું છે એ એક્સ બરાબર બી માટે એક્સ બરાબર શું થાય એ ઇન્વર્સ બી હવે તમારે એ ઇન્વર્સ શોધવો હોય તો આનો એડજોઇન્ટ એ શોધવું પડે તો એનો એડજોઇન્ટ એ 2 by 2 માં ડાયરેક્ટ લખાય અગ્ર વિકર્ણના સ્થાન બદલો એટલે 2 અને 2 અને પ્રતિવિકર્ણની સાઇન બદલો હવે શું થશે એ ઇન્વર્સ તો એ ઇન્વર્સ બરાબર 1/√a તો એનો નિસ્સાયક અહીંયા શોધવો પડશે તો એનો નિસ્સાયક 2 5 3 2 લઈ આવશે 4 - 8 - 4
तो 1 अपॉन माइनस 4 एडजॉइंट ए 2 माइनस 5 माइनस 3 2 चलो हवे आ इनवर्स અહીંયા મૂકી દો એટલે અહીંયા આવશે x આવશે xy ત્યાર બાદ a ઇનવર્સ આવશે માઈનસ 1 અપોન 4 શ્રેણિકમાં 2 માઈનસ 5 માઈનસ 3 2 અને x b શું જજવા દો તમારો શ્રેણિક 1 7 હવે આપણે શું કરીશું આનો શ્રેણિક ગુણાકાર કરીએ તો અહીં આવશે માઈનસ 1 અપોન 4 ચલો પહેલી આર પહેલો સ્તંભ એટલે અહીં આવશે 2 માઈનસ 35 અને બીજી આર બીજો સ્તંભ એટલે માઈનસ 3 પ્લસ 14 એટલે અહીં આવશે માઈનસ 1 અપોન 4 માઈનસ 33 અને માઈનસ 11 માઈનસ 33 માઈનસ 11 ચલો અહીંયા 15 આવશે એટલે અહીં આવશે માઈનસ 11 અહીંયા સુધારવું પડશે માઈનસ 11 હવે આને અંદર ગુણી કાઢો અને અંદર ગુણો એટલે અહીંયા શું આવશે જોવા જોઈએ અંદર ગુણ એટલે 3 અને અહીંયા આવશે 1 હવે બંને શ્રેણી કેવા છે સમાન એટલે અહીંયા આવશે x બરાબર 3 y બરાબર 1 એટલે જવાબ શું આવશે જોવા જોઈએ x બરાબર 3 y બરાબર 1 તો આપણે દાખલો કેવી રીતે સમજીશું તો પહેલા શું લખવાનું આપેલ સુરેખ સમીકરણ સહંતીને શ્રેણીક સ્વરૂપે લખતા શ્રેણીક સ્વરૂપે લખીશું એટલે આમાં a શું થશે 2 5 3 2 x શું થશે xy b શું થશે 1 7 હંમેશા આ બાજુ અચળ રાખવાના આ બાજુ શું રાખીશું અચળ ચલો આ a પરથી a નો અર્થ શોધીશું અને આ x શોધવા માટે ax બરાબર b નો ઉપયોગ કરીશું એટલે ax બરાબર b માટે x બરાબર a ઇનવર્સ b x એટલે શું થશે xy a ઇનવર્સ માઇનસ 1 અપોન 11 a ઇનવર્સ ની કિંમત મૂકો b ની કિંમત મૂકો અને અંદર ગુણ અનુરૂપ આપો બંને શ્રેણી કેવા છે સમાન એટલે અનુરૂપ ઘટકો સરખાવો એટલે x બરાબર 3 y બરાબર 1 ચલો દાખલો આ રીતે લખીશું શરૂઆત આપણે આ રીતે કરીએ આપેલ સુરેખ સમીકરણોની અહીંયાથી શરૂઆત કરીશું આપેલ સુરેખ સમીકરણોની સહંતી એટલે કરતા વધારે સમીકરણ અહીંયા કેટલા છે બે સહંતીને શ્રેણીક સ્વરૂપે દર્શાવતા ax બરાબર b ax બરાબર b અને પરિણામ નંબર એક આપીએ જ્યાં a x અને b આયા a x અને b બરાબર ચલો હવે શરૂઆત આ રીતે કરીશું હવે એનો નિસાયક શોધીશું તો હવે એનો નિસાયક 2 5 3 2 એટલે 4 માઇનસ 15 માઇનસ 11 નોટ ઇક્વલ ટુ 0 માટે a ઇનવર્સ મળશે ચલો a ઇનવર્સ મળશે હવે એડજોઇન્ટ a લખીશું તો એડજોઇન્ટ a અગ્રવિકર્ણના સ્થાન બદલો અને પ્રતિવિકર્ણની સાઇન બદલો હવે a ઇનવર્સ શોધીશું તો અહીંયા હું લખું છું a ઇનવર્સ બરાબર 1 અપોન માનાંકમાં a એડજોઇન્ટ a તો 1 અપોન એડજોઇન્ટ a ચલો a નો નિસાયક શું આવ્યો માઇનસ 11 એડજોઇન્ટ a અહીંયા આવશે 2 માઇનસ 5 માઇનસ 3 2 હવે ax બરાબર b માટે x બરાબર શું લખાય a ઇનવર્સ b બંને બાજુ a ઇનવર્સ લીધા x ની કિંમત મૂકી a ઇનવર્સ ની કિંમત મૂકી b ની કિંમત મૂકી હવે આ પદ એવું એવું રહેવા દીધું આનો ગુણાકાર કર્યો અને અનુરૂપ ઘટકો સરખાયા તો x બરાબર 3 મળશે y બરાબર શું મળશે 1 ચલો ફરીથી એક વાર છેલ્લી વાર જો પહેલા આપણે શું કરીશું તો જે સમીકરણો છે ને સુરેખ સમીકરણ એટલે આપેલ સુરેખ સમીકરણોની સહંતીને શ્રેણીક સ્વરૂપે દર્શાવતા ax બરાબર b અને પરિણામ નંબર 1 આપો જ્યાં a x અને b તમે a અને x નો ગુણાકાર કરો તો b થઈ જાય એટલે જે શ્રેણીક સ્વરૂપ આપેલું છે આવી જાય તમારું ચલો આના જેવા જ હોમવર્કમાં આવશે 134મો દાખલો 4.6 નો 7મો દાખલો
4.6 નો દાખલા નંબર 7 એ હોમવર્ક માં આવશે. પછી આવશે 135 4.6 નો 8મો દાખલો. ચલો પછી 136મો દાખલો 4.6 નો 9મો એક્ઝામ્પલ. પછી 137 4.6 નો 10મો દાખલો. ચલો હવે 138મો દાખલો અને આઈએમપી કરજો. 138મો દાખલો 4.6 નો દાખલા નંબર 14. ચાર પોઈન્ટ 6 નો 14મો એક્ઝામ્પલ. આપેલ સુરેખ સમીકરણોની સહંતીનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો. 4 માર્ક્સમાં પૂછાય દાખલો. ઉપયોગથી મેળવો એમાં છે એક્સ માઇનસ વાય પ્લસ 2z = 7, 3x + 4y - -5z = -5, 2x - y + 3z = 12. ચાલો પહેલા આપણે આને શું કરીશું, શ્રેણિક સમીકરણ સહંતી સ્વરૂપે લખીશું. તો અહીંયા આવશે આપેલ સમીકરણ સહંતીને શ્રેણિક સ્વરૂપે દર્શાવતા ax = b અને પરિણામ નંબર 1 આપો, જ્યાં a = xyz ના સહગુણક થશે. એટલે 1 - 1 2 3 4 - 5 2 - 1 3. પછી એક્સ આવશે, કેપિટલ એક્સ આવશે એક્સ વાય ઝેડ, તથા કેપિટલ બી આવશે કેપિટલ બી 7 - 5 12. હવે તમારે એનો નિસ્સા એક્સ શોધવાનો, એ શું આવવું જોઈએ, નોટ ઇક્વલ ટુ 0. તો અહીંયા હું લખીશ હવે એનો નિસ્સા એક્સ, તો 1 - 1 2 3 4 - 5 2 - 1 3. ચાલો આનું સારરૂપ આપશો એટલે આ 4 આવશે, તો 4 નોટ ઇક્વલ ટુ 0 માટે એ ઇન્વર્સ મળશે. એટલે એ ઇન્વર્સ નું અસ્તિત્વ છે. આપેલ સમીકરણને અનન્ય ઉકેલ મળે. જો એનો નિસ્સાક 0 થઈ જાય તો એ ઇન્વર્સ મળે નહીં, અને એ ઇન્વર્સ ના મળે તો આ એક્સ અને વાય એક્સ વાય ઝેડ મળશે નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખજો, આપેલ સમીકરણને અનન્ય ઉકેલ મળશે. હવે તમારે શું કરવાનું, એ ઇન્વર્સ શોધવાનો. તો એ પરથી એ ઇન્વર્સ શોધવું હોય તો આ 9 ઘટકના શું કરવા પડે, સહ અવયવ શોધવા પડે. એટલે હું પહેલો આ 1નો સહ અવયવ શોધું. એટલે એ ઘટક કયો કહેવાય, a11, એટલે આવું લખાય 1નો સહ અવયવ. તો 1નો સહ અવયવ શોધવું હોય તો એ કઈ હારના કયા સ્તંભમાં, પહેલી હાર પહેલા સ્તંભમાં, એની હાર અને રો બંધ કરતો. એટલે 4 - 5 - 1 3, તો -1 નો વર્ગ 1, 4 × 12 - 5, એટલે અહીં આવશે 7. તો 1નો સહ અવયવ શું આવ્યો, 7. ચાલો એ રીતે બધા ઘટકો લખવા પડશે, a12 a13 a21 a22 a23 a31 a32 a33. ચલો હું આ ડાયરેક્ટ લખું છું. ચલો a12 આવશે -19, પછી આવશે -11, a21 આવશે 1 1 - 1 - 1, a31 આવશે -3 11 અને -7. ચલો હવે તમારે શું કરવાનું, આ 9 ઘટક અહીં ગોઠવી દેવાના. અહીંયા હું લખીશ એડજોઇન્ટ એ. ચલો 9 ઘટકો અહીંયા ગોઠવો. તો પહેલો ઘટક શું આવ્યો, 7. પછી a12 -19 - 11, પછી 1 - 1 - 1 -3 11 - 7, અને એનો શું લેવાનો,
परिवर्ता श्रेणी तो अहसे परिवर्त श्रेणी में शू कर पहली हार पहलो स्तंभ पची आजी हार बीजो स्तंभ तीजी हार तीजो स्तंभ एटरो एडजॉइंट ए सेवन वन माइनस थ्री माइनस ओगनीस माइनस वन इलेवन माइनस इलेवन माइनस वन माइनस सेवन आ शू आडजॉइंट ए हवे ए इनवर्स लखीशु हवे ऊपर जईशु हवे ए इनवर्स बराबर वन अपॉन मानांक ए एडजॉइंट ए चलो वन अपॉन ए नो निश्चय केलो छे चार तो वन अपॉन फोर वन अपॉन फोर एडजॉइंट ए एटले सेवन वन माइनस थ्री माइनस ओगनीस माइनस वन इलेवन माइनस इलेवन माइनस वन माइनस सेवन बराबर तो पहला मैं शू करू आप समीकरण संहति ने श्रेणी स्वरूप लख्या ए एक्स बराबर बी ज्या ए एक्स बी पची ए शू कर निस्सहायक शोधे शू आयो नॉट इक्वल टू जीरो ए इनवर्स मलसे आपेल समीकरण ने अनन्य उकेल मळे पछी आ ए परथी शू शोधवानो ए इनवर्स तो ए इनवर्स बराबर शू थाय वन अपॉन ए नो निश्चायक इंटू एडजॉइंट ए तो एनो निश्चायक आवशे फोर एटले आपेल समीकरण ने अनन्य उकेल मळशे पछी एनो एडजॉइंट ए शोध्यो ए लख्यो चलो हवे इनवर्स शोधवानो छे एटले हुं आ रीते लखीश हवे हवे ए एक्स बराबर बी माटे एक्स बराबर ए इनवर्स बी माटे x बराबर a इनवर्स वन अपॉन फोर सेवन वन माइनस थ्री माइनस नाइनटीन माइनस वन इलेवन माइनस इलेवन माइनस वन माइनस सेवन अने श्रेणी बी आवशे श्रेणी बी सेवन माइनस फाइव ट्वेल्व चलो आनो गुणाकार करीशु आनो गुणाकार करो आ बाजु x शू छे जो जो x y z आनो गुणाकार करो तो अहीं आवशे पहली आर पहलो स्तंभ बीजी आर पहलो स्तंभ त्रीजी आर पहलो स्तंभ तो अहीं पचास माइनस पांच माइनस छत्रीस पची बीजी आर पहलो स्तंभ लई आवशे माइनस ओगणीस गुणिया सात माइनस ओगणीस गुणिया सात माइनस एकसो तेत्रीस प्लस पांच वत्ता एकसो बत्रीस पची अहीं आवशे सित्योतेर प्लस पांच माइनस चौरियासी चलो आ बाजु शू आवशे एक्स वाय झेड हवे आनु सादरूप आपो आनो सरवाळो करीशु लई आवशे आठ चार अने बार हवे आने अंदर गुणो एटले अहीं आवशे टू वन अने थ्री हवे बंने बाजु अनुरूप घटको सरखाओ एटले एक्स बराबर टू वाय बराबर वन झेड बराबर थ्री जवाब शू आवशे एक्स बराबर टू वाय बराबर वन झेड बराबर थ्री चलो आना जेवा एक सौ ओगणचालीस मो दाखलो चार पॉइंट छ नो बार मो पछी एक सौ चालीस मो चार पॉइंट छ नो तेर मो पछी उदाहरण अठ्यावीस एक सौ एकतालीस उदाहरण अठ्यावीस पछी आवशे एक सौ बेतालीस मो दाखलो चार पॉइंट छ नो अग्यार मो पछी एक सौ तेतालीस मो दाखलो एक सौ तेतालीस मो दाखलो चार पॉइंट छ नो पंदर मो ए होमवर्क में आवशे चलो अहीं अटकीशुं आपणे।